હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તમારા ઘર બેઠા અનએકેડેમીના માધ્યમથી ક્લાસ 1 થી 3 અનએકેડેમીમાં જોડાવા માટે નકુમરીસ કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર. મિત્રો, હાલ વિશ્વની અંદર આ એક મહામારી ચાલી રહી છે, એટલે કે COVID-19. કોરોના વાયરસથી મિત્રો બચવા માટે કહેવાય ને કે નેચરોપેથી અને આયુર્વેદના આ 3 દિવસ જે ઉપચાર કરો તો તમારો કોરોના પોઝિટિવ રિપોર્ટ હોય તો પણ કોરોના નેગેટિવ થઈ જશે. એવી શું વસ્તુ છે કે ટોરેન્ટોના ડૉક્ટરે પણ આ છે સ્વીકારેલું છે. જે સતીશભાઈ સોનીએ છે મિત્રો, ખાસ કરીને એની એક બહાર છે ગાઈડલાઇન પાડેલી છે. શું આ ગાઈડલાઇન્સ છે? તેની અંદરથી 3 દિવસની અંદર આ પોઝિટિવ કોરોના છે નેગેટિવ થઈ જાય છે નેચરોપેથી અને આયુર્વેદના મિશ્રણથી. જોઈએ હવે સંપૂર્ણ વિડીયોની અંદર માહિતી. ચેનલની અંદર નવા હોવ, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, કારણ કે જે લોકોને થયો છે તેનાથી બચી જાય. તો ખાસ કરીને આ જે કાળજી રાખીએ તો જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. મિત્રો, નેચરોપેથી આયુર્વેદના 3 દિવસો જો તમે આ ઉપચાર કરો તો તમારો પોઝિટિવ કોરોના છે 90% નેગેટિવ છે થઈ જાય છે. આજ મિત્રો આ જે સતીશભાઈ સોનીએ જણાવેલું છે તેની માહિતી પણ અને તેના નંબર પણ હું લાસ્ટમાં આપું છું. પ્રથમ દિવસે કહેવાય ને કે દરમિયાન છે તમારે માત્ર ને માત્ર 12 ગ્લાસ છે જ્યુસ જ લેવાનો છે. એમાં પહેલો દિવસ હોય કોરોનાનો બરાબર, તો તમારે ફક્ત ને ફક્ત 12 ગ્લાસ છે જ્યુસ લેવાનો છે. એની અંદર પહેલાં 6 ગ્લાસ છે એની અંદર મોસંબી પ્લસ પાઇનેપલનો જ્યુસ, એટલે કે ખાટા ફળનો જ્યુસ છે તમારે પહેલા દિવસે લેવાનો છે. એટલે કે પહેલા દિવસેની અંદર યાદ રાખીએ 6 ગ્લાસ છે ખાટા ફળનો જ્યુસ લેવાનો છે. ત્યારબાદ છે મિત્રો 6 ગ્લાસ છે ફક્ત ને ફક્ત છે એ લીલા નાળિયેર છે ત્રોપાનું પાણી પીવાનું છે. એટલે કે તમારે લીલા નાળિયેર અને પ્લસ 6 ગ્લાસ છે જ્યુસ, આના સિવાય તમારે મિત્રો કાંઈ લેવાનું નથી પહેલા દિવસની અંદર, ખાસ કરીને યાદ રાખીએ. અને આ દિવસે બીજું કશું જ છે ખાવાનું નથી, તેમજ કોઈ પણ દવા પણ લેવાની નથી. પહેલા દિવસે આ ઉપચાર કરવાના. બીજા દિવસે છે મિત્રો યાદ રાખીએ, બીજા દિવસ દરમિયાન છે તમારે 3 ગ્લાસ મોસંબી અને પાઇનેપલનો જ્યુસ કરવાનો છે. 3 ગ્લાસ છે લીલા નાળિયેર એટલે કે ત્રોપાનું પાણી પીવાનું છે. 400 અને 500 ગ્રામ છે ટમેટા, કાકડી, સલાડ છે ખાવાનું છે. સ્વાદ માટે ચાટ મસાલો છે એ નાખી શકાય છે, મીઠું ચટણી નાખી શકો છો. હવે ત્રીજા દિવસની અંદર વાત કરીએ મિત્રો, તો ત્રીજા દિવસની અંદર છે એ 3 ગ્લાસ મોસંબી અને પાઇનેપલનો જ્યુસ, 3 ગ્લાસ લીલા નારિયેળનો ત્રોપો, 300 ગ્રામ ટમેટા, કાકડી અને સલાડ ખાવું. સ્વાદ પ્રમાણે મીઠું ચટણી નાખી શકાય છે. ત્રીજા દિવસે છે આપણું રનિંગ, દાળ ભાત છે, રોટલી શાક તમે ખાઈ શકો છો. તમારા મિત્રો ખાલી એટલા નિયમો પાળવાના છે. તમે વિચાર કરી શકો છો આનાથી તમારો કોરોના પોઝિટિવ રિપોર્ટ હશે તો પણ તમારો ભાગી જશે. આ 3 દિવસ દરમિયાન એક પણ કહેવાય ને કે સૂકી હળદરનો ગાંઠિયો લેવાનો, તેના 9 ટુકડા કરવાના. આપણે હળદરનો ગાંઠિયો આવે એના 9 ટુકડા કરવાના. દિવસમાં 3 થી 4 વખત કહેવાય કે સવાર બપોર સાંજ છે હળદરના ટુકડાને છે સોપારી જેમ આપણે મસાલો કેમ ખેતા હોય એમ ચગડવાનો છે. આ સિવાય છે રોજ તમારે કહેવાય ને કે દિવસે કહેવાય ને કે 2-2 કલાકે ઊંધા સૂવાનું છે. ઊંધા સૂવાથી ફાયદો શું થશે? આપણે ઘણી વખતે આપણે કહેતા હોય કે ઊંધા નહીં સૂવાનું, પણ આ કોરોનાની મહામારીની અંદર જે કોરોના છે છાતી નીચે અને પીઠ ઉપર, હવે 1 ઓસિકું છે એ પેટની નીચે અને 1 ઓસિકું છે પગની ઢીંચણની નીચે છે એ આ પંગ કહેવાય ને કે પંજા વચ્ચેની રાખવાનું રહેશે. આ રીતે સૂવાથી કહેવાય ને કે આપણે ઓક્સિજનની માત્રા છે ખાસ કરીને વધી જશે, એટલે આપણને વેન્ટિલેટરની જરૂર નહીં પડે. અને જ્યારે કહેવાય ઓક્સિજન જરૂર હોય ત્યારે આ રીતે કહેવાય કે ઊંધા સુવડાવી અને બારી પાસે એક પંખો મૂકી દો, ફાસ્ટ ચાલુ કરી દો, આને લીધે ફેફસાની અંદર છે ઓક્સિજનનું પ્રમાણ વધી જશે. એટલે કે આ રીતે સાયન્સ પ્રોન પણ કહેવાય કે વેન્ટિલેટરને કહેવામાં આવે છે. એટલે આવી રીતે ઊંધું સુવાનું રહેશે, ખાસ કરીને જે તમારા ઓલા જે હૈદરના ટુકડા ખાવાના રહેશે દિવસ દરમિયાન. હવે મિત્રો આ 3 પ્રયોગથી છે ને 4થા દિવસે આપનો કોરોના પોઝિટિવ છે એ 90% નેગેટિવ થઈ જશે. જ્યુસ જ્યારે ધીરે ધીરે છે ઘૂંટડે ઉટાડવાનું છે તમારે, એમ એક ભેરું પીને જ જવાનું ધીરે ધીરે. 3 દિવસે કહેવાય ને કે બતાવેલી ખોરાક સિવાય બીજું કાંઈ પણ લેવું નહીં. ઊંધા સૂતી વખતે છે મોઢું નીચે 1 ઓસિકું છે રાખે તો પેટ પગ નીચે કહેવાય ને કે 2 ઓસિકા રાખવાના. આ મિત્રો એક આ માહિતી છે ખાસ કરીને અહીંયા આપેલી છે. તો મિત્રો આ માહિતી છે એક ડૉક્ટર તરફથી મળી રહી છે, સતીશ સોની સાહેબ ટોરન્ટોના ડૉક્ટર છે ખાસ કરીને એને એક આ માહિતી મોકલી છે. અને એના એની જે કહેવાય ને કે જે આશીર્વાદ જે ક્લિનિક છે જે એના માટે કહેવાય ને એક તમને વેબસાઇટ પણ આપેલી છે, અહીં ખાસ કરીને એક નંબર પણ તેનો આપેલો છે ખાસ કરીને એને આ માહિતી છે બતાવેલી છે. તો એનો પણ ખૂબ ખૂબ આભાર કે આવી માહિતી છે બતાવવા બદલ. જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલ લાગે.